लास्ट माह कहीं करी देखो प्रॉब्लम से कोई और बात कर दी लास्ट माह में ना से चलो आगे ઓકે તો હવે આપણે લાસ્ટ ટાઈમ જે છે આપણે વાત કરી હતી ચરઘાતાંકીય વૃદ્ધિની, હવે આપણે વાત કરવાના છીએ સંભાવ્ય વૃદ્ધિ. બરાબર, સંભાવ્ય વૃદ્ધિ જે છે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એના ક્વેશ્ચન પણ તમને ફ્રીક્વન્ટલી પૂછે છે. બરાબર, તેમ જ આપણે ડિસ્કશન જે છે કરીએ છીએ. સંભાવ્ય વૃદ્ધિમાં કેવું હશે કે તમને બે વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. ઓકે, એ તમને ચલો હું મારી રીતે સમજાવું છું એટલે ખ્યાલ આવે. ઓકે, તમે એનો ગ્રાફ જોશો સંભાવ્ય વૃદ્ધિને, તો તમને ગ્રાફની અંદર સંભાવ્ય વૃદ્ધિમાં આવી રીતે ગ્રાફ જોવા મળે. અહીંયા એક લાઈન આપી છે જેને વહન ક્ષમતા કે કેરિંગ કેપેસિટી કે કીધી છે. ત્યાં એક લાઈન આપી છે જેને વહન ક્ષમતા કે આપણે કેરિંગ કેપેસિટી કે કહીએ છીએ. ઓકે, તો આ જે લાઈન દેખાય છે વહન ક્ષમતા કે એને કે થી દર્શાવે છે. વહન ક્ષમતા શું કહે છે? એ કેટલા સ્ત્રોતો છે, કેટલા સ્ત્રોતો છે. હંમેશા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સ્ત્રોતો ક્યારેય અમર્યાદિત ના હોય ને, સ્ત્રોતો તો ક્યારેય અમર્યાદિત હોતા નથી. એટલે હંમેશા વૃદ્ધિ જે છે આ અહીંયા સુધી જોવા મળશે. પછી શું થશે? ધીમે ધીમે વૃદ્ધિ જે છે ધીમે ધીમે પછી આમ નીચે આવશે. એટલે અહીંયા સુધી જે છે વૃદ્ધિ મહત્તમ જોવા મળે. એટલે આની અંદર તમને અલગ અલગ તબક્કા જોવા મળે. ફરી હું તમને મારી રીતે સમજાવું છું. બોર્ડ ઓપન કરો. અહીંયા આપણે વાત કરીએ તો લોજિસ્ટિક ગ્રોથ બહુ જે કીધો અને આનું બીજું નામ શું છે, અને આપણે સંભાવ્ય અને જે અલગ અલગ નામ આપણે યુઝ કરીએ છીએ, લોજિસ્ટિક છે, સંભાવ્ય છે, પછી વલહસ્ટ પલ લોજિસ્ટિક જેના જેને આ શોધ્યું એના આધારે બી કહેવામાં આવે છે. તો આ બધા એના અલગ અલગ નામ જે છે, લોજિસ્ટિક થશે, પછી સંભાવ્ય થશે અને એને વલહસ્ટ
ફલ પણ કહેવાય છે. ઓકે, હાલે આમાં શું છે કે તમે આ આપણે વાત કરીએ એમ આવી રીતે અહીંયા વહન ક્ષમતા છે, વહન ક્ષમતા એટલે કેરી કેપેસિટી. ઓકે, એટલે આ સ્ત્રોતો કેટલા છે એ બતાડે કે એ શું દર્શાવે, વહન ક્ષમતા જે છે શું દર્શાવે, કેટલા સ્ત્રોતો છે. કોઈ પણ વસવાટ ક્ષેત્રમાં સામાન્ય રીતે સજીવોની વૃદ્ધિની વાત કરીએ તો કઈ રીતે થશે કે ધીમે ધીમે આમ એની વૃદ્ધિ જે છે વધશે, અહીંયા સુધી જશે, પછી સ્રોતો અને વસ્તીની સંખ્યા સરખી થશે ત્યાં સુધી આમ રહેશે, પછી ધીમે ધીમે આ નીચે આવશે. ઓકે, તો અહીંયા જે શરૂઆતનો જે તબક્કો કહીએ બરાબર છે એ ધીમી વૃદ્ધિનો તબક્કો હશે, એટલે અહીંયા સુધી જે છે આપણે એને કહીએ ધીમી વૃદ્ધિનો તબક્કો. પછી એકદમ વધારે વૃદ્ધિ થશે અહીંયા જો ઉપર જશે એટલે એને શું કહેવાય, ઝડપી વૃદ્ધિ, ઝડપી વૃદ્ધિ. અને પછી શું થાય, જયારે વહન ક્ષમતા નજીક પહોંચશે ત્યારે અહીંયાથી વૃદ્ધિ જે છે એમાં ઘટાડો થશે, મંદ વૃદ્ધિ કહી શકો. અને પછી આ તમને આ જે સીધી લાઈન મળે અહીંયા વહન ક્ષમતા બરાબર થઈ જાય એટલે તમને એને શું કહેશો તમે, તો કે સ્થાયી, ઓકે, અથવા અનંત સ્પર્શી અવસ્થા. મતલબ કે ત્યારે વહન ક્ષમતા અને વસ્તી ગીચતા બંને એક હશે, વહન ક્ષમતા અને વસ્તી ગીચતા બંને એક હશે. અહીંયા તમે સમય લ્યો ને અહીંયા વસ્તી ગીચતા તમને આ રીતે ગ્રાફ જે છે મળે છે બરાબર. આનું ઇક્વેશન શું છે, તો આનું ઇક્વેશન ઇક્વેશન તમને આપ્યું છે dN / dt / RN માઇનસ એન / કે, આવું ઇક્વેશન જે છે તમને આપ્યું છે. ઓકે, હવે આમાં તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે એન ની વાત કરીએ તો એન શું દર્શાવે, એન દર્શાવે વસ્તી ગીચતા, સમય ટી પર. ઓકે, આર દર્શાવે આંતરિક વૃદ્ધિ દર, કે દર્શાવે વહન ક્ષમતા. વહન ક્ષમતા કોઈ પણ વસવાટ ક્ષેત્ર કે કુદરતી રીતે કે જ્યાં સજીવો રહેતા હશે ત્યાં જે ખોરાક અને સ્થાનના સ્ત્રોતો છે એ સ્ત્રોતોની સંખ્યા કયું પ્રમાણ. હવે આ સામાન્ય રીતે આ ક્યારે પણ અનલિમિટેડ કે મતલબ કે એવું તો હશે નહીં, હંમેશા લિમિટેડ જ હશે. ઓકે, એટલે ક્યારે અનલિમિટેડ નહીં હોય, હંમેશા કેવું હશે તો સ્ત્રોતો મર્યાદિત જ હશે, ક્યારેય અમર્યાદિત નહીં હોય. માઇક બંધ રાખો જેમ ચાલુ હોય. ઓકે, આ હંમેશા મર્યાદિત હશે, હંમેશા મર્યાદિત હશે. એટલે સામાન્ય રીતે સજીવો કયું વૃદ્ધિ એનો આલેખ દર્શાવે, સામાન્ય રીતે સજીવો જે છે એ કયો વૃદ્ધિનો આલેખ દર્શાવશે, તો કે સજીવો લોજિસ્ટિક દર્શાવશે. સામાન્ય પરિસ્થિતિમાં સજીવો જે છે એ લોજિસ્ટિક આલેખ જે છે દર્શાવે છે. હવે આમાં જો તમને ક્વેશ્ચન, આમાં કોઈ એટલો પ્રોબ્લેમ, આમાં કોઈ ડાઉટ કોઈને, એટલે તમે આવી રીતના ગ્રાફિકલી આપણે જોવા જઈએ, ના સર, ગ્રાફિકલી જોવા જઈએ તો આવી રીતે અહીંયા વહન ક્ષમતા છે, તો ગ્રાફ તમને કેવો પડે, સિગ્મોઇડ આકાર આવી રીતના જશે ધીમે ધીમે, પછી આમ નીચે જશે, એટલે ગ્રાફ જે છે તમને કેવો મળશે, તો કે તમે કહી શકો કે તમને આમ સિગ્મોઇડલ આકારનો મળશે. આ પરિસ્થિતિ એન બરાબર કે દર્શાવે, આવી રીતે તમને ચાર તબક્કા જે હશે તે જોવા મળશે. જો એન બરાબર કે લાંબો સમય રહેશે તો આ શું હશે, આ પરિસ્થિતિ જે છે એમાં આ લાંબો સમય આમ જ જશે, પછી નીચે આવશે. ઓકે, એટલે આ શું છે કે તમે લેકોપેરોન ભણ્યા છો ને એના લખીને નહીં ખોલાય, એક તમે કોઈ માધ્યમમાં બેક્ટેરિયા ને મૂકશો પછી એને વૃદ્ધિ થવા દેશો તો એ જ્યાં સુધી એમાં ગ્લુકોઝ ની માત્રા કે લેક્ટોઝ ની માત્રા છે ત્યાં સુધી એ વૃદ્ધિ કરશે, પછી ધીમે ધીમે ઘટશે. લેકોપેરોન ડી આના રિલેશનમાં આમ તમે સમજી શકો, એટલે ગ્લુકોઝ જ્યાં સુધી વધારે હશે ત્યાં સુધી બેક્ટેરિયાની સંખ્યા વધશે, ગ્લુકોઝ પૂરું થઈ જશે પછી એની સંખ્યામાં ઘટાડો થાય, એના આધારે આ ગ્રાફ જે છે આપ્યો છે. એટલે આ એસ આકારનું અથવા આને આપણે સિગ્મોઇડલ કહીએ, બરાબર. હવે તમને આના ક્વેશ્ચન પૂછેલા છે એ આપણે ડિસ્કસ કરીએ. તમને એવું કીધું કે
આ કે માઈનસ એના પણ કે જે છે શું બતાડે તો કે કેટલા સ્ત્રોતો વસ્તી માટે પરિયજી અવેલેબલ છે કેટલા સ્ત્રોતો વસ્તી માટે પ્રાપ્ય છે એ બતાડે તો કે આમાં બે પરિસ્થિતિ થાય ને એટલે સમજજો કે આમાં બે પરિસ્થિતિ થાય ને ક્વેશ્ચન પૂછે કે જ્યારે n નું પ્રમાણ k કરતા ઘણું ઓછું હશે આ પૂછેલું છે ત્યારે શું થશે ત્યારે શું થાય તો કે તમને આ ફોર્મ્યુલા તો ખ્યાલ છે dn / dt f = અને r n તો n નું પ્રમાણ k બરાબર બહુ ઓછું હોય ત્યારે તમે શું લેશો તમે n બરાબર 0 લેશો તો આમાં તમે 0 મૂકી દો તો શું થાય 0 મૂકી દો તો શું થાય k / k 1 થઈ જાય ને ઓકે તો ભાઈ તમને શું મળે rn મળે તો તમને અહીંયા શું મળે છે તો કે rn એટલે આ શું થયું આ શું થયું kn નું પ્રમાણ ખૂબ ઓછું છે જ્યારે મતલબ કે આ પરિસ્થિતિ હશે ત્યારે તમને શું મળશે dn / dt / rn ખ્યાલ આવ્યો આ ક્વેશ્ચન પૂછેલો છે n = 0 બરાબર બીજું જ્યારે તમને n બરાબર k હોય n = k હોય ત્યારે શું થાય સેમ ઇક્વેશન માં ત્યારે n બરાબર k હોય એટલે આપણે શું કરશું કે હું આપણે n બરાબર k મૂકી દઈએ બરાબર ને તો અહીંયા k તો આ શું થયું 0 મળે તો આ શું બતાડે વૃદ્ધિ દર જે છે શું થયો 0 અહીંયા વૃદ્ધિ દર જે છે એ શું થયો rn ખ્યાલ આવ્યો અહીંયા વૃદ્ધિ દર 0 થયો ઓકે એટલે તમને આ સમયે શું મળશે તમને અનંત સ્પર્શી મળશે આ પરિસ્થિતિ મળશે સીધી લાઈન ગ્રાફિકલી આ થયું ને n બરાબર કે નહીં સબ ખબર પડી કે નહીં બધા હા છે પૂછે છે હા એટલે ખ્યાલ રાખ હવે બીજું મહત્તમ વૃદ્ધિ ક્યારે શક્ય છે મહત્તમ વૃદ્ધિ છે ને કોઈ પણ વસ્તીની જે મહત્તમ વસ્તીની વૃદ્ધિ જે છે એ k / 2 પર થશે કેમ કે અહીંયા k છે ઓકે અહીંયા k છે તો જો હજી અહીંયાથી વૃદ્ધિ વધશે ને અડધું હશે જ્યારે ત્યારે અહીંયાથી વૃદ્ધિ એકદમ વધશે ને એટલે અહીંયા મહત્તમ વૃદ્ધિ જે છે શક્ય છે k / 2 કેટલા સ્ત્રોત હશે એમાંથી અડધા જ ઉપયોગમાં આવ્યો અડધા હજી નથી ઉપયોગમાં આવ્યો અડધા હજી નથી ઉપયોગમાં આવ્યો બરાબર એ ખ્યાલ રાખો હવે જો આમાં તમને ખબર હોવી જોઈએ કે જેની આર વેલ્યુ વધારે હોય ને એ ઝડપથી કે પર પહોંચી જાય જેની મતલબ કે જેની આર જે સજીવોની આર વેલ્યુ વધારે ને એ ઝડપથી વહન ક્ષમતા પર પહોંચશે વૃદ્ધિનો દર થયો ને આર વેલ્યુ હવે જે સજીવોની આર વેલ્યુ ઓછી જે સજીવોની આર વેલ્યુ ઓછી જે સજીવોની આર વેલ્યુ ઓછી એનું શું થશે ઓકે એ એને કે વહન ક્ષમતા પર પહોંચતા વાર લાગશે કે વૃદ્ધિ નો દર ઓછો છે ને હવે આપણે પૃથ્વીની વાત કરીએ ને તો પૃથ્વીની તો વહન ક્ષમતા કે દિવસની આપણે ઉપર જતા રહ્યા મનુષ્યની વસ્તી 7 અબજ થઈ ગઈ પૃથ્વીની વહન ક્ષમતા એટલી છે જ નહીં ઓકે પૃથ્વીની વહન ક્ષમતા આઈડિયલી મેક્સિમમ પૃથ્વીની વહન ક્ષમતા છે 50 કરોડ થી લોકો માટે છે તો હવે આપણે ક્યારથી ઉપર જતા રહ્યા આમ જોવા જઈએ તો એટલે તો બધી તકલીફો પડાય પાણીની બધી વસ્તુ એટલે વસ્તી વધી ગઈ વહન ક્ષમતા કરે એટલે આ બધી વસ્તુ તમને મેં સમજાવી કઈ રીતે આવશે તમને આનો ગ્રાફ ને ઇક્વેશન જે છે ખ્યાલ હોવા જોઈએ તમે જો તબક્કા બી આપેલા છે કે તમને સમજાવ્યું બધું છે બીજું નામ આ પણ છે ને આકાર સિગ્મોઇડલ આકાર નો મળશે એસ આકાર નું કેમ કે આ ગ્રાફ જે છે આવી રીતે જશે
સંભાવ્ય વૃદ્ધિ જે છે વાસ્તવિક છે ને સજીવો મોટા ભાગે આવું દર્શાવે ચરકા તંખ્યની હજુ આ તમને જીવન વૃત્તાંત વિવિધતાઓ છે એટલે આર વેલ્યુ વધારે અને વધારે ડાર્વિનિયન રીતે યોગ્ય કે ડાર્વિનિયન યોગ્યતા મતલબ પ્રજનન કરવાની ક્ષમતા તો જેની આર વેલ્યુ વધારે ડાર્વિનિયન રીતે વધારે યોગ્ય છે હજુ આમાં એના ક્વેશ્ચન પૂછેલા છે તમને આમાં કીધું નથી આ લોકોએ એટલે સજીવો એના જીવનકાળ પ્રમાણે બે પ્રકારના હોય આર અને કે પ્રકાર સજીવો એના જીવનકાળ પ્રમાણે બે પ્રકારના હોય આર અને કે પ્રકાર ઓકે હવે હું તમને સમજાવું કે કઈ રીતે આવશે એ સમજજો હવે એ જ વાત છે ટેક્સ્ટબુક વાળી પણ એને એમાં એક વસ્તુ નથી આપીને ક્વેશ્ચનમાં પૂછેલી છે ઓકે જો સમજો જીવન વૃત્તાંત વિવિધતા મતલબ કે જીવનકાળ કે જીવનમાં જે પ્રજનનની લાક્ષણિકતા છે એના આધારે સજીવો બે પ્રકારના હોય તમને કરાવ્યું બી નહીં એ કોઈએ પણ આ ક્વેશ્ચન પૂછેલો છે નીટમાં એટલા માટે કરાવ્યું ટેક્સ્ટબુકમાં હવે જો આ કેવું કહે છે કે સજીવો જે છે આપણે અહીંયા વાત કરવાના છીએ એક થિયરી છે એને આર પસંદગી અને કે પસંદગી કહેવાય ઓકે સમજો સજીવો બે પ્રકારના કાં તો આર પસંદગી ધરાવે આર પસંદગી વાળા અને કાં તો કે પસંદગી વાળા શું છે સમજો ટેક્સ્ટબુકમાં શું છે આપ્યું છે પણ કીધું નથી કે આને આર ને કે કહેવાય ઓકે ટેક્સ્ટબુકમાં એ આપ્યું છે ડિટેલ બધું પણ કીધું નથી કે આને આર ને કે કહેવાય ઓકે તો આર પસંદગી વાળા કેવા હશે કે સજીવનું કદ નાનું હશે સજીવનું કદ નાનું હશે ઓફસ્પ્રિંગ છે સંતતિ ની સંખ્યા ઘણી વધારે હશે ઓકે એટલે આ સજીવો શું કરશે પ્રજનનથી જે ઉત્પન્ન થાય સંતતિ એ સંતતિની સંખ્યા વધારે હોય પણ કદ નાનું હોય જન્મ સમયે કદ જે છે નાનું હશે સંખ્યા ખૂબ વધારે ઉદાહરણ તરીકે તમે આમાં ઓઈસ્ટર લઈ લો ઓકે ચીપ જે કહીએ માછલી લઈ લો અમુક મત્સ્ય છે ઓકે કીટકો લઈ લો ઓકે છીપલા લઈ લો આ બધા એમાં આવશે ઓકે અને પ્રજનન બી સામાન્ય રીતે એક જ વાર કરે આ બધા કેવા હોય સજીવો કદમાં મોટા એટલે જન્મ સમય પર કદમાં મોટા ઓકે સંતતિની સંખ્યા જે છે એ પણ ઓછી આમાં તમને સાલ્મન માછલીનું એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપ્યું ઉમેરી શકો ઓકે હવે આમાં એક્ઝામ્પલમાં જન્મ સમયે સંતતિ એક કે બે જ જન્મે મનુષ્ય મનુષ્યમાં એક જ સામાન્ય રીતે જન્મ થાય પછી સસ્તનો સામાન્ય રીતે અને પક્ષીઓ હાથીને એક જ બધું જન્મશે આ બધા કે પસંદગી વાળા છે ઓકે પણ આ ઘણી વાર એના પ્રાજનિક કાળમાં પ્રજનન કરવા સક્ષમ છે તો આ તમને આર અને કે પસંદગી વાળા સજીવો ખ્યાલ આવવો જોઈએ આર માં શું કદ નાનું સંખ્યા વધારે કદ મોટું સંખ્યા ઓછી જન્મ સમય આમાં કે ડાઉટ હોય તો બોલો આમાં કઈ પ્રોબ્લેમ હોય તો બોલો ટેક્સ્ટબુકમાં તમને હું મોકલી આપી સમજાવ્યું છે પણ તમને કીધું નથી કે આવું કહેવાય તો તમે અહીંયા જોઈ શકતા હશો આ બધું વાંસ છે સાલ્મન માછલી છે ઓકે આ બધા જીવનકાળમાં ઘણી વાર પ્રજનન કરે કે એક જ વાર કરે જ્યારે બીજા અમુક ઘણી વાર કરે જો નાના કદની અને છીપ ને આ બધું જે છે આ બધું શું ગણાય આ બધું વાત જે થઈ કોની થઈ તો કે આર અને કે પસંદગી વાળા ત્યાં ને ભણાવ્યું તો બેટા તમને સ્કૂલમાં કરાવ્યું છે આર અને કે નહીં આર ને કે ભણાવ્યું તું હશે કે નહીં તમને સ્કૂલમાં ના છે જો આપણે ટેક્સ્ટબુક બધું આપ્યું છે એટલે આરને કેનો ક્વેશ્ચન એ પૂછ્યો 2016માં પૂછ્યો હતો એટલા માટે કરાવ્યું બરાબર હવે જો
વસ્તીની આંતરક્રિયાની વાત કરીએ આપણે બરાબર, તો હવે આમાં સજીવો વચ્ચે જે પ્રક્રિયા થાય એની વાત કરી છે. ઓકે, તો આમાં જો કે બે પ્રકારની પ્રક્રિયા, આંતર જાતીય, તો બે અલગ અલગ જાતિ વચ્ચેની છે. ઓકે, પછી આવશે કે અંત જાતીય, તો એક જ જાતિની અંદર જે છે અંત જાતીય કહેવાશે. ઓકે, તો આ જાતિ કેવી હોય કે બંને જાતિમાં તે લાભકારી કે હાનિકારક કે તટસ્થ હોઈ શકે. તો ફાયદો હશે તો પ્લસ, હાનિકારક માટે નેગેટિવ, અને કઈ નહીં હોય તો ન્યુટ્રલ માટે ઝીરો. જો આ ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો આંતરક્રિયાઓ છ પ્રકારની છે. સહકારિતા, ઓકે, સ્પર્ધા, પરભક્ષણ, પરોપજીવન, સહભોજિતા અને પ્રતિજીવન. ઓકે, તો આમાં જો બંનેને ફાયદો, જે સજીવ જે આમાં ઇન્વોલ્વ હશે બંનેને ફાયદો થશે. આમાં બંનેને નુકસાન, સ્પર્ધા. ઓકે, પરભક્ષણમાં એકને ફાયદો, શિકારીને ફાયદો, શિકારને નુકસાન. પરોપજીવનમાં પરોપજીવીને ફાયદો, યજમાનને નુકસાન. સહભોજિતામાં એકને ફાયદો, બીજાને કોઈ નુકસાન નહીં. પ્રતિજીવનમાં એકને નુકસાન, બીજાને કોઈ ફાયદો નહીં. ઓકે, આમાંથી આ બે વધારે ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન માટે. તમને આવું આપી દે છે ક્વેશ્ચનમાં કે પ્લસ પ્લસ, તો તમારે નક્કી કરવાનું, પ્લસ માઇનસ તો કયું, તો તમારે એ તમારી રીતે ડિસાઇડ કરવાનું કે આ કયું છે. તો આ તમને ટેબલ જે છે આ ક્વેશ્ચન માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આ બધું અહીંયા તમને એના વિશે સમજાયેલું છે, એ તો ઠીક છે. આમાં એક્ઝામ્પલ બધાના અગત્યના છે, આમાં એક્ઝામ્પલ અગત્યના છે. તો સૌથી પહેલા આપણે પરભક્ષણની વાત કરીએ, તો સામાન્ય રીતે શું થાય, શિકારી અને શિકાર બધાને ખ્યાલ છે કે વાઘ અને હરણ. ઓકે, એટલે તમને શિકારી પ્રાણીઓ, સિંહ, વાઘ બધા શિકાર કરશે ને. એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. હા, એમાં તો ભાઈ બહુ આમ ઈઝી ના હોય, ખાસ કઈ છે નહીં, તો વાંચો એટલા ખ્યાલ આવી જાય છે. પણ તમને આમાં આનું બધાનું એક્ઝામ્પલ જે છે એ ખબર હોય, જેના માટે આપણે આ બધું વાત જે છે કરીએ છીએ. એટલે તમને ખ્યાલ છે કે આહાર જાળમાં શું હશે, કે જે ઘાસ ખાય અને શાકાહારી ને માંસાહારી ખાય, આપણને ખ્યાલ છે. ઓકે, બીજું પરપક્ષીનું કામ શું છે, તો કે નિયમન, મતલબ કે વસ્તી વધવાથી બચાવશે ને, એટલે જે શાકાહારી છે એને નિયંત્રણમાં રાખશે. અહીંયા તમને આ લોકો એવું કીધું કે નિવસન તંત્રમાં જયારે તમે બહારથી કે વિદેશી જાતિ આવશે, ઓકે, ને એવું મનુષ્યએ કરેલું છે ઘણી વાર, જેમ કે યુરોપિયન લોકોએ કર્યું, આપણે કર્યું, તેના લીધે શું થશે કે ત્યાં એનો ઝડપથી ફેલાશે, નુકસાન કરશે. જેમ કે ગાજર ઘાસ કે કોંગ્રેસ ઘાસ જે કહીએ છીએ, અમેરિકાથી અહીંયા આવી ગયું, ફેલાય છે. હવે તો ઓસ્ટ્રેલિયામાં એવી રીતે ફાફડા થોર જે છે લાવવામાં આવ્યા, અને ત્યાં એને ત્યાંની જે વનસ્પતિ નુકસાન કરી. પછી આના માટે શું કર્યું કે ફાફડાખોરને જે ખાતું હતું એ ફૂગા જે છે લઈ આવવામાં આવ્યા બહારથી, તો એનું નિયંત્રણમાં નિયંત્રણ આવ્યું. ઓકે, એને કંટ્રોલ કરવા માટે બહારથી એક ફૂગા જે છે લઈ આવવામાં આવ્યા. ઓકે, હવે આગળ જઈએ. આમાં તમને અહીંયા પિઝા સ્ટરનો એક્ઝામ્પલ આપ્યો છે. અમેરિકાના પ્રશાંત મહાસાગરમાં એક ચોક્કસ આંતરગોળીય વિસ્તારમાં તારા માછલી જોવા મળે, પિઝા સ્ટર નામ છે. એ શું કરે છે કે આ માછલી જે છે ને એ શિકારી છે, તો એનું ત્યાં નિવસન તંત્રમાં એટલો અગત્યનો ફાળો છે કે તમે તારા માછલીને દૂર કરો. પ્રયોગમાં લોકો એક જગ્યાએ તારા માછલીને દૂર કરવામાં આવી, તો બીજા જે સજીવો હતા એની વચ્ચે સ્પર્ધાના લીધે એક જ વર્ષમાં 10 જેટલા પૃષ્ઠવંશીઓ લુપ્ત થઈ ગયા. એટલે આ શું કે છે કે તારા માછલી જે છે એના ખોરાકમાં આ બધા અપૃષ્ઠવંશી હતા. તારા માછલીના ખોરાકમાં આ બધા અપૃષ્ઠવંશી હતા, પણ થયું એવું કે તમે તારા માછલીને દૂર કરી નાખો, તારા માછલીને ત્યાંથી દૂર કરી નાખો, એટલે થશે શું કે જેટલા પણ બીજા અપૃષ્ઠવંશી હતા એ બધા સ્પર્ધા કરશે એકબીજા સાથે, અને પછી કોઈ જીવી નહીં શકે, બધાને નુકસાન થશે. એટલે તારા માછલી જે છે એવી જાતિને, એને શું કહેવાય, કીસ્ટોન જાતિનો એક્ઝામ્પલ. તારા માછલી જે છે એને તમે કીસ્ટોન જાતિ, કીસ્ટોન એટલે કેવું કે જેની જે જાતિની સંખ્યા બહુ ઓછી હશે, પણ આહાર ઝાડમાં અને નિવસન તંત્રમાં એનો બહુ અગત્યનો ફાળો હશે.
આહાર જાળમાં અને નિવસન તંત્રમાં એનો બહુ અગત્યનો ફાળો હશે. તો પિઝાસ્ટર જે છે, પિઝાસ્ટર એ કીસ્ટોન જાતિનું એક્ઝામ્પલ થયું. ઓકે, પિઝાસ્ટર જે છે એ કીસ્ટોન જાતિનું એક્ઝામ્પલ થયું. ખાસ ખ્યાલ રાખજો, કીસ્ટોન તમને 50 વાર પૂછેલું છે કે એવી જાતિ કે જેની સંખ્યા ઓછી છે પણ નિવસન તંત્રમાં ખૂબ અગત્યનું કાર્ય છે. પણ નિવસન તંત્રમાં ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે, તો એને કહેવાય પિઝાસ્ટર. એ પિઝાસ્ટરનું એક્ઝામ્પલ થયું. ઓકે, તો એ બીજા સજીવોની સંખ્યા જાળવવા માટે બી કાર્યશીલ છે. ઓકે, હવે આમાં આપ્યું કે પરપક્ષી તો જે છે એનાથી બચવા માટે શું છે, તો કે એનામાંથી બચવા માટે શિકાર જે છે એ શું કરશે, જેમ કે આ બધા કીટકોના દેડકા જે છે એ અલગ અલગ રંગીન રંગ ધરાવે અથવા રંગ અનુકૃત થશે કાચિંડા જેવું. ઓકે, ઘણી શિકાર જાતિઓ પોઈઝનસ ચેરી હશે. ઓકે, એટલે એને ખાવાથી એવોઇડ કરશે પરપક્ષી, જેમ કે મોનાર્ક પતંગી ચેરી હોય અમેરિકામાં જોવા મળે, નોર્થ અમેરિકામાં, તો એ ખૂબ જ એનો ટેસ્ટ છે અને એ ઝેરી પણ છે, એટલે એને કોઈ શિકાર નહીં કરે મળતું હશે. તો એટલે આ બધા મિકેનિઝમ જે છે ડેવલપ કરેલા છે. ઓકે, બીજું આ શું કરશે, આ મોનાર્ક પતંગિયું જ્યારે એની 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 ડિમ્ભ અવસ્થા કે જે એના જ્યારે રૂપાંતરણ થતું હોય ત્યારે એની ઈયળને જ્યાં મૂકે છે, એના ઈંડા જે મૂકે છે જગ્યા પર, જે સ્થાન પર, એ સ્થાન કેવું હશે, ડિમ્ભનો જ્યાં વિકાસ થાય એ વનસ્પતિ ઝેરી છે, એટલે એ ઈયળ જે છે ખાઈને મોટી થાય, તેનામાં પણ એ ઝેરી તત્વ જે છે જોવા મળે છે. ઓકે, પછી વનસ્પતિને બી આ મોટાભાગના જે શાકાહારીઓ ખાતા હોય. ઓકે, એટલે વનસ્પતિ માટે કીટકો જે છે એ મોટાભાગના વનસ્પતિ પક્ષી હોય, વનસ્પતિ દૂર બચવા માટે શું કરે છે, તો કે આ અલગ અલગ ક્રિયાવિધિ વિકસિત કરી. સૌથી પહેલા કાંટા જોવા મળે ને બાવળમાં, થોરમાં, પછી અમુક વનસ્પતિ રસાયણ ઉત્પન્ન કરે કે જે તૃણાહારીઓ ખાય ત્યારે એને બીમાર કરી દે, ઓકે, અથવા આહાર કે પાચન ને અવરોધે છે. ઓકે, અને એને શું કરશે કે ખાસ કરીને એના શરીરની અંદર તકલીફ ઉત્પન્ન કરશે, એટલે નહીં થાય અને મરી પણ જાય ઘણી વાર. પછી આંકડો, બધાને ખ્યાલ હશે આંકડો, હનુમાનજી જે ચડે. ઓકે, તો આંકડો જે છે કેલોટ્રોપિસ જે છે એમાં શું હશે, એને કોઈ નહીં ખાય, તમે જોયું હશે, કેમ કે એમાં ઝેરી, હૃદય માટે ઝેરી ગ્લાયકોસાઇડ હોય છે, જે કોઈ ખાસ એવી બકરી એવી કોઈ ક્યારેય નહીં ખાય. ઓકે, બીજું વનસ્પતિમાં નિકોટીન, કેફીન, તમાકુમાં નિકોટીન, કોફીના છોડમાં કેફીન, વિનાઇન, ઓકે, સ્ટ્રાઇકનીન, ઓપિયમ, ઓકે, આ બધી જે છે વનસ્પતિ એટલા માટે ઉત્પન્ન કરશે, દ્વિતીય ચયાપચય છે, 11મામાં આવશે આ બધા દ્વિતીય ચયાપચય, એટલા માટે ઉત્પન્ન કરશે કે ચરતા પ્રાણીઓથી એને બચી શકે. પછી આમાં સ્પર્ધાની અંદર, ઓકે, સ્પર્ધામાં તમને આ લોકો એક્ઝામ્પલ આપ્યું કે દક્ષિણ અમેરિકાના અમુક તળાવમાં જે આ ફ્લેમિંગો જે છે, ઓકે, એ સુરખાબ શું કરે, ત્યાંની આવાસી માછલી હશે જે છે એની યાર સ્પર્ધા કરે ને પ્રાણી પ્લવકોને ખાવા માટે, એટલે સ્ત્રોત હંમેશા મર્યાદિત હોય ને ખોરાકનો, એક એક્ઝામ્પલ થયું. બીજું તમને અહીંયા સ્પર્ધા માટે આમાં ગોઝનો તમને એક સ્પર્ધાત્મક નિષેધનો એક્ઝામ્પલ આવે, એને નિયમ આવે છે. તો ગોઝે શું કીધું એના પ્રયોગ પરથી, ઓકે, કે જયારે બે જાતિ વચ્ચે સ્પર્ધા થાય અને સ્ત્રોત, કેમ કે હંમેશા કુદરતનો સ્ત્રોત મર્યાદિત થશે, તો જયારે બે જાતિ વચ્ચે સ્પર્ધા થશે તો એક જાતિ બીજી જાતિને દૂર કરશે, ત્યારે શું થશે કે એક જાતિ જે છે એ બીજી જાતિને દૂર કરશે, તો જે વધારે સુપિરિયર હશે એ સર્વાઈવ કરશે. તેનો આ સિદ્ધાંત શું કહેવાય, સ્પર્ધાત્મક બહિષ્કાર. ઓકે, એનો આ સિદ્ધાંત જે છે એ સ્પર્ધાત્મક બહિષ્કારનો કહેવામાં આવે છે, પણ એની વાત હંમેશા સાચી નથી. ઓકે, એ વાત ખોટી સાબિત થઈ કુદરતમાં, એ વાત ખોટી સાબિત થઈ. એટલે આણે ગોઝે શું કર્યું હતું, એણે ખરેખર આપણે પેરામિશિયમની બે જાત વચ્ચે આ પ્રયોગ કર્યો. એણે શું કર્યું કે એક આવી રીતના એક વાસણની અંદર એણે પેરામિશિયમ લીધું, પેરામિશિયમ ઓરેલિયા લીધું અને પેરામિશિયમ પોડેટમ લીધું. આ બંને અલગ અલગ પ્રજીવ પેરામિશિયમની જાત છે. ઓકે, તો એને શું જોયું કે આ બંનેમાં જયારે બંનેને એક સાથે રાખવામાં આવશે ને ખોરાકના સ્ત્રોત મર્યાદિત હશે, તો ઓરેલિયા જે હશે ને એ જીવશે અને પોડેટમને મારી નાખશે. પોડેટમ જીવી નહીં શકે, ઓરેલિયા જે છે પેરામિશિયમની જાતિ એ જીવી જશે, એ સ્પર્ધામાં જીતશે જયારે પોડેટમ હારી જશે.
કોડેટમ જે છે એ હારી જશે એવું એને અને એના પરથી એના સિદ્ધાંત આપ્યો એના પરથી તમને ખ્યાલ હોય જો પેરામિશન પર પ્રયોગ કર્યા હતા એના પરથી એના સિદ્ધાંત આપ્યો કે જે પેરામિશન જે છે એની આ બે જાતિમાંથી ગમે તે એક જ જીતે તો હંમેશા સ્પર્ધા થાય તો જે ઉત્તમ હશે તો અહીંયા ઓરેલિયા ઉત્તમ હતી એવું એને કીધું એટલા માટે જીવી ગયું પણ એ વાત ખોટી છે કુદરતમાં હંમેશા એવું જોવા નથી મળતું ઓકે બીજો એક્ઝામ્પલ છે સ્પર્ધામાં કે જયારે ગાલાપાગોસ ડાર્વિન જ્યાં ગયો હતો ગાલાપાગોસ પર ઇક્વાડોર પાસે સાઉથ અમેરિકામાં ટાપુ છે પ્રશાંત મહાસાગરમાં તો ત્યાં બકરી ક્યારે હતી ને તો આ બધા યુરોપિયન લોકો સાથે બકરી ત્યાં પહોંચી બકરી ત્યાં ગઈ તો ત્યાંના જે લોકલ કાચબા હતા એબિંગડન બહુ મોટા કાચબા જે સ્પર્ધામાં હતા એ લુપ્ત થઈ ગયા શું કામ કે કાચબા તો ધીમે ધીમે જતા હતા બકરી તો થોડી થોડી બધે પહોંચી ટાપુ નાનો હતો બકરીઓ બધે પહોંચી ગઈ અને એની સંખ્યા વધી ગઈ ઓકે એટલે આ પણ તમે કહી શકો કે સ્પર્ધાના લીધે એકનો નાશ થયો હરીફના લીધે ઓકે બીજું આ લોકો અહીંયા કોર્નેલના જે છે પ્રયોગો આવે છે કોર્નેલના જે ફીલ્ડ એક્સપેરિમેન્ટ કહેવાય છે તે કોર્નેલના પ્રયોગોમાં શું છે આ જે ફીલ્ડ એક્સપેરિમેન્ટ જે છે કે સ્કોટલેન્ડ એટલે યુકે ની નજીક નો પાર્ટ કે ત્યાં એક ચોક્કસ પ્રકારના બારનેકલ જોવા મળે બારનેકલ એટલે છીપલા જેવા હોય આમ સંધિપાદમાં આવે અને એ વેલ માછલી ને જે શિપ્સ હોય ને દરિયામાં સ્ટીમર ને શિપ્સ એની યારે ચોટી જાય ઓકે અવડાવડા હોય નાના ઘણા બધા તે બારનેકલ જે છે એ શું છે કે આંતર જુવાળીય જે પ્રદેશ છે એમાં એક મોટો બારનેકલ છે આની પ્રભાવિતા છે એક સંધિપાદ સજીવ જ છે સમજો કીટક જેવું અને નાના બાર નિકલ જે છે કેથેલેમસ કે એ ત્યાં નથી જોવા મળતા મતલબ કે આ બંને જયારે હશે તો આ બેલેન્સ જે છે એ સર્વાઈવ કરે છે સ્પર્ધામાં જીતી જશે બેલેન્સ જે છે સ્પર્ધામાં જીતી જશે ઓકે તો એ બી અહીંયા તમે સમજી શકો એટલે આ હરીફાઈ ની વાત કરી એટલે આના ઉપરથી આ ગોઝ નો નિયમ આપણે જે એને પેરામિશિયમ પછી શું આપ્યો નિષેધ નો નિયમ એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી બે જાતિ અનંત કાળ સુધી સાથે નહીં રહી શકે અને સહ અસ્તિત્વ નહીં ધરાવે ઓકે અને સ્પર્ધા રૂપે જે નિમ્ન હશે એ લુપ્ત થશે જેમ કે પેરામિશિયમ કોડેટમ ની વાત કરીએ આપણે ઓકે પછી આપણે આ વાત કરીએ અહીંયા બેલેન્સ ની એટલે આજે આપણે બારનેકલ ની ઓકે અને બીજી આપણે વાત કરીએ એબિંગડન કાચબા વાળી એબિંગડન કાચબા વાળી પણ આ વાત ખોટી છે આ વાત ખોટી સાબિત થઈ બોઝ ની વાત ખોટી સાબિત થઈ તેના માટે આપણે વાત શું કામ ખોટી સાબિત થઈ કે મેક આર્થર નું જે મેક આર્થરે એની સામે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ એવું કર્યું કે કુદરતમાં જયારે સ્પર્ધા થશે ને તો કુદરત હંમેશા સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે મનુષ્ય જ ન કરે સહ અસ્તિત્વ કુદરત હંમેશા સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે કે હંમેશા સ્ત્રોત વિભાજન દર્શાવે કુદરતમાં શું જોવા મળશે સ્ત્રોત વિભાજન ઓકે જેમ કે બે જાતિ જે છે એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો ખોરાક માટે અલગ અલગ સમય કે અલગ અલગ ચારણ કૌશલ્ય કે અલગ અલગ એની જીવન પદ્ધતિ હશે એની જીવન પદ્ધતિ જે છે એ અલગ અલગ જોવા મળશે એવું મેં કાર્થરે કીધું તો એને એક પ્રકારની ફૂદકીઓ કે ચકલી જેવા પક્ષી પર એને વેબલર્સ પર સ્ટડી કરી અને શું કીધું એને કે આ વેબલર્સ જે છે એ પાંચ જાતિ ઓકે એક જ વૃક્ષ પર જીવતી રહેશે આ પાંચ જાતિ એક જ વૃક્ષ પર અસ્તિત્વ ટકાવે છે પાંચ અલગ અલગ જાતિ શું કામ કેમ કે અમુક કીટકોને ખાય છે અમુક ફળને ખાતી હશે અમુક દિવસે સક્રિય છે અમુક સાંજે સક્રિય છે તેમાં એમની વ્યવહારિક ભિન્નતા જે ટકે છે તે કુદરતમાં હંમેશા સ્ત્રોત વિભાજન જોવા મળે કુદરતમાં હંમેશા સ્ત્રોત વિભાજન જોવા મળે અને બીજું શું જોવા મળશે કુદરતમાં એમાં હંમેશા સહ અસ્તિત્વ જોવા મળે એટલે ગોઝ નો નિયમ કોને ખોટો પ્રૂવ કર્યો મેક આર્થરે ગોઝ નો નિયમ જે છે એ મેક આર્થરે ખોટો પ્રૂવ કર્યો એ ખ્યાલ રાખો કે મેક આર્થરે અહીંયા તમે જોઈ શકો છો ખોટો પ્રૂવ કર્યો એને ફૂદકીઓ પરથી ખોટો પ્રૂવ કર્યો આમાં કઈ પ્રોબ્લેમ હોય ગોઝ ના કાર્ય અને મેક આર્થર ને કાર્ય મતલબ બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગોઝ મેક આર્થર બંને પૂછે છે સ્પર્ધાત્મક નિષેધ નો નિયમ એક્ઝામ્પલ ટેક્સ્ટબુક માંથી જે વાક્ય કીધા એ તમારે વાંચવા પડશે કોઈ તકલીફ હોય તો બોલો ના છે કોઈ નહીં પરપ જીવનમાં તો બધાને ખ્યાલ જ છે કે યજમાનની ઉપર પરપ જીવી જે છે
नुकसान करते हैं ने पछी ये प्रमाण अनुकूलन जे छे ओके जमा अंदर सबसे जीवित सारा बराबर तो परम जी तो हम हम बजाने खबर है आज तो परम जी जे छे बेजमन नुकसान ज करे बेजमन आधारित विकास दर्शावे પ્રતિકાર કરવા માટે યજમાનજી કોઈ ટેકનિક વિકસિત કરશે ને ધીમે ધીમે બુદ્ધ વિકાસમાં તો પરોપજી સામે પાછું ચેન્જીસ કરશે ઓકે પરોપજીમાં અલગ અલગ જીવનશૈલી માટે તમને કૃમિઓ કૃમિઓ પણ અહીંયા સૌજન્યમાં તેમાં અલગ અલગ પ્રકારના અનુકૂલનો જોવા મળે જેમ કે સંવેદ્ય અંગો ગુમાવેલા છે ઓકે સુંદરીય અંગો ચૂસકોની હાજરી જોવા મળે યજમાનારે ચોટી લેવા માટે પ્રાથમિક યજમાન અનુકૂલિત કરશે બીજા યજમાન માટે ઓકે ટેપવોર્મમાં ને જેમ કે કોઈ જગ્યાએ કુંડ છે મનુષ્ય છે તો બધા તમને પરોપજીના જે ફેરફાર જોવા મળે આપ્યા છે આપી ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ છે હજામાં કૃમી ની વાત છે ઘણા કૃમી જે છે શું કરશે કે બે યજમાને ગોપળ ગાય અને ઓકે તો આમાં યકૃત કૃમી તમને ખ્યાલ હશે યકૃત કૃમી જે છે એની અંદર તમે ગણી શકો યકૃત એક જ મિનિટ શું થાય છે ઓકે તેના યકૃત કૃમી ગોપળ ગાય અને માછલી એના યજમાન છે બે મધ્યસ્થ યજમાન છે ગોપળ ગાય અને માછલી ખ્યાલ રાખજો ઓકે પછી મેલેરિયા માટે તમને ખ્યાલ છે કે મચ્છર ને મનુષ્ય બંને યજમાન છે ને પ્લાઝ્મોડિયમ માટે તમને ખ્યાલ પ્લાઝ્મોડિયમ માટે બંને યજમાન છે ઓકે તો પરોપજી શું કરી શકે કે સજીવોની ઉત્તર જીવતા વૃદ્ધિ પ્રજનનમાં ઘટાડો કરી શકે અને વસ્તી ગીતતા ઘટાડી શકે જેમાં બાહ્ય પરોપજી બે પ્રકારના અંત અને અંત પરોપજી અને બાહ્ય પરોપજી પરોપજીવી બે પ્રકારના અંત પરોપજી અને બાહ્ય બાહ્ય પરોપજી સજીવની શરીરની બહાર જોવા મળે એક્ઝામ્પલ મનુષ્યમાં જીવ થાય કૂતરામાં જે બગાયું હોય તે અંત પરોપજીવી જે છે અંદર શરીરની હોય પછી ઘણી સામુદ્રિક માછલીઓમાં આકોપેપોડ્સ જોવા મળે જે પણ એક પ્રકારના કીટકો જેવા છે અરિત્રપાદ કીધા છે જે અમરવેલ પણ વનસ્પતિ પરોપજીવી વનસ્પતિ જે જળ અમરવેલ નાખો એનો નાશ થઈ જશે ઓકે તો યજમાન વનસ્પતિ આ રહે ચૂસકો દ્વારા પોષણ મેળવશે ને પછી એને મોટાભાગના કૃમિઓ જે છે એમાં આવશે ને ઓકે તો એ ચોક્કસ પ્રકારના વિશિષ્ટીકરણ અને જીવન ચક્ર જટિલ છે તો આ બી ખ્યાલ રાખજો હવે તમને કોયલ ને કાગડા નું એક્ઝામ્પલ આપ્યું છે તો એ અંડ પરોપ જીવન જે કહીએ છીએ કોયલ ને કાગડો તો શું કરશે તમને ખ્યાલ છે કોયલ કાગડા ના હતા પૈંડા મૂકી દે પછી કાગડો કોયલ ના ઈંડા પાત અને કાગડા ના ઈંડા વિશે કાગડા ને ખબર નહીં પડે કે આ કોના ઈંડા છે બરાબર તો આ તમને કોયલ વિશે તમને આખી એક્ઝામ્પલ જે છે ક્લિયર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ આમાં કોઈ પ્રોબ્લેમ હોય તકલીફ હોય તો પછી છે સહભોજિતા તો હવે જો મીટિંગ પૂરી થાય પાછું જોઈન કરો એટલે આગળનો પાર્ટ લઈને બતાવી બરાબર મીટિંગ પર તો આવી તો સેકન્ડ પાર્ટમાં આગળ